फ्रेंड्स मित्रों आज धोरण 9 માં ફરીથી અવયવ પાડો ના દાખલા સાથે આપણે મળી રહ્યા છે મિત્રો ચેપ્ટર 2 ચાલી રહ્યું છે અત્યારે હવે ધોરણ 9 ની અંદર ચેપ્ટર 2 માં આજે આપણે અવયવ પાડો વિશે એના દાખલાઓ આપણે બે જોવાના છે મિત્રો અહીંયા સૂત્ર પહેલા જોવો અગત્યનું છે આપણે ગયા વિડિયો ની અંદર વિસ્તરણ કરો માં આ જ સૂત્રનો ઉપયોગ કર્યો અને અવયવ પાડો માં પણ આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું જો મિત્રો આપણું સૂત્ર a + b + c કૌંસ બાર વર્ગ એનું વિસ્તરણ આ રીતે થશે a² + b² + c² + 2ab + 2bc અને + 2c હવે તમે રકમ જુઓ અને સૂત્ર જુઓ તો રકમ જોતાની સાથે તમે તરત કહેશો કે સાહેબ રકમ આના જેવી આપેલી છે તો પછી જવાબ કેવો આવવો જોઈએ આના જેવો એટલે કે જવાબ આ રીતે આપણો આવશે ખ્યાલ આવી ગયો તો હવે શું કરીશું તો આપણે ગયા દાખલાઓમાં કરતા હતા એ રીતે પહેલા કૌંસનો વર્ગ વત્તા બીજા કૌંસનો વર્ગ વત્તા ત્રીજા કૌંસનો વર્ગ વત્તા બે પછી બે કૌંસ વત્તા બે પછી બે કૌંસ વત્તા બે પછી બે કૌંસ ઓકે મિત્રો હવે શું કરી નાખીએ જુઓ પહેલા શરૂઆત કઈ રીતે કરીએ છીએ 4x² એટલે 4 નું વર્ગમૂળ કેટલું થાય 2x 9y² 9 નું વર્ગમૂળ 3y 16z² એટલે એનું વર્ગમૂળ કેટલું થશે 4z હવે શું કરીએ મેં તમને શીખવાડ્યું હતું કે પહેલું બીજું એ પદ અહીંયા લખવાનું એટલે અહીંયા લખીશું 2x અને 3y બીજું ત્રીજું એટલે 3y અને 4z ત્રીજું પહેલું એટલે 4z અને 2x ઓકે પરંતુ હવે તમારે જોવાનું એ છે કે અહીંયા ચિહ્નોમાં કઈ તફાવત છે જુઓ આ બે પદમાં બાકીના પદો તો સેમ છે તો હવે અહીંયા આપણે શું કરી નાખીએ તો તમે જોયું હશે કે z તમે જુઓ બંનેમાં કોમન આપેલા છે જો z અહીંયા બંનેમાં કોમન છે એટલે z ની આગળ જો આપણે અહીંયા માઈનસ લખી કાઢીએ એટલે કે આ જે પદ છે માઈનસ 4z છે માઈનસ 4z બીજે ક્યાંય છે જુઓ એક આઈ રહે તો અહીંયા માઈનસ લખી કાઢો બીજે ક્યાંય છે ના તો હવે જુઓ ઉપરનું પદ આવે છે કે નહીં આ ત્રણ નો ગુણાકાર કરો તો 12xy બબે દુ 4 તરી 12xy આવી ગયા હવે જો માઈનસ પ્લસ માઈનસ આવે 2 તરી 6 6 4 24 આવી ગયા પ્લસ માઈનસ માઈનસ 2 4 8 8 દુ 16 અને z અને x આવી ગયા એટલે આ પદાવલી પૂર્ણ વર્ગ થઈ એમ કહેવાય તો હવે અહીંયા તમારે કૌંસમાં આ 2x લખવાના વત્તા આ 3y લખવાના અને અહીંયા પ્લસ માઈનસ એટલે માઈનસ 4z અને કૌંસ બહાર શું થશે વર્ગ આ આપણો ફાઇનલી જવાબ મિત્રો પૂર્ણ વર્ગ પદાવલી થઈ એટલા માટે એના માટે આ રીતે લખાય બરોબર હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધી જઈએ તમે આ દાખલો પણ આખો જોઈ લો પાછળના જે ત્રણ પદો છે એ આના જેવા જ જુઓ આ રીતે આખું આપેલું છે આ પહેલા ત્રણ પદો એ આ પહેલા ત્રણ જેવા છે અને પાછળના ત્રણ પદો એ પાછળના ત્રણ જેવા છે તો આવું જ્યારે આપેલું હોય ત્યારે આપણે શું કરીએ પહેલા કૌંસનો વર્ગ વત્તા બીજા કૌંસનો વર્ગ વત્તા ત્રીજા કૌંસનો વર્ગ વત્તા બે પછી બે કૌંસ અને વત્તા બે પછી બે કૌંસ વત્તા બે પછી બે કૌંસ આ રીતે લખીશું હવે તમે જુઓ તો આ 2x છે હવે 2x માં 2 નું વર્ગમૂળ ના નીકળે તો એવા સમયે આપણે અંદર કઈ રીતે લખવા 2 નું તો વર્ગમૂળ નીકળતું નથી તો આને આ રીતે લખાય વર્ગમૂળમાં 2 લખાય વર્ગમૂળમાં 2x લખાય ચલો આ y² તો y² ને અંદર કઈ રીતે લખાય y² નું વર્ગમૂળ y હવે અહીંયા જુઓ 8z² આપેલા છે કેટલા આપેલા છે 8z² હવે 8 નું વર્ગમૂળ તો નીકળે નહીં તો શું કરીશું જો અહીંયા બરોબર 8 એટલે કેટલા લખાય 2 * 4 એટલે 8 થાય
હવે આનું આને લખવું હોય તો આ રીતે લખાજો ચાર નું વર્ગમૂળ કેટલું થાય બે પણ આ બે નું વર્ગમૂળ નથી નીકળતું એટલે આને કેટલે કઈ રીતે લખાય વર્ગમૂળમાં બે લખાય એટલે અહીંયા તમારે લખવું પડશે કે બે વર્ગમૂળમાં બે અને z આ રીતે લખવું પડશે ખ્યાલ આવી ગયો હવે તમારે શું કરવાનું જોજો બરોબર આ 8 કઈ રીતે લખાયા તો 8 ના ભાગ પાડ્યા 2 ગુણ્યા 4 4 નું વર્ગમૂળ નીકળે એટલે 2 લખ્યા 2 નું વર્ગમૂળ ના નીકળે એટલે એને વર્ગમૂળમાં 2 લખ્યા વાસ્તવમાં આ કૌંસ છોડી નાખીએ તો જવાબ કેટલો આવશે 2 અને આનો કૌંસ છોડીએ તો જવાબ કેટલો આવશે 8 અરે સોરી 8 નો 8 આવશે હવે તમારે શું કરવાનું પહેલું બીજું પદ લખવાનું તો અહીંયા લખીશું આપણે પહેલું બીજું પદ એટલે કયું છે વર્ગમૂળમાં 2x બીજું પદ કયું છે y અહીંયા કેટલા લખીશું બીજું ત્રીજું એટલે 2 વર્ગમૂળમાં 2z અહીંયા કયું લખીશું ત્રીજું અને પહેલું એટલે 2 વર્ગમૂળમાં 2z અને પહેલું એટલે વર્ગમૂળમાં 2x ઓકે મિત્રો હવે તમે જુઓ બરોબર ધ્યાનથી આ 3 નો ગુણાકાર કરો તો શું થશે આના જેટલો થઈ જશે જુઓ પછી આ 3 નો ગુણાકાર કરીએ તો 2 2 4 વર્ગમૂળમાં 2 આવી ગયો આના જેટલો અને આ 3 નો ગુણાકાર કરો તો આટલો આવી જાય કઈ રીતે જુઓ 2 2 4 ઓકે 4 આવ 2 ગુણ્યા 2 એટલે 4 વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે જવાબ કેટલો આવશે 2 એટલે આ બંનેનો ગુણાકાર કરો એટલે કેટલો આવશે 8 આવી ગયા હવે તમારે જોવાનું શું છે ચિહ્નોમાં આ પહેલું પદ જુઓ અહીંયા માઈનસ છે અહીંયા પણ માઈનસ છે હવે આ બંનેમાં કોમન કઈ વસ્તુ છે એ ચેક કરો આ બંનેમાં સરખી કઈ વસ્તુ આવે છે x તો જ્યારે x વાળું પદ અહીંયા શોધી કાઢો ક્યાં છે તો x વાળું પદ અહીંયા છે જુઓ તો હવે એની આગળ આપણે શું લખવું પડશે માઈનસ શું લખવું પડશે માઈનસ તો આ જે પદ જ્યાં હોય જો અહીંયા છે તો અહીંયા શું લખીશું માઈનસ પછી એવું જ પદ બીજે ક્યાં છે આ રહે માઈનસ ઓકે તો હવે જુઓ હવે આ પ્લસ માઈનસ તો માઈનસ આવી ગયા આ પ્લસ ના પ્લસ રહે હવે અહીંયા જુઓ માઈનસ પ્લસ તો શું થાય માઈનસ ચિહ્નો મેં કઈ રીતે લખ્યા ખબર પડી તમને કે અહીંયા માઈનસ અને અહીંયા માઈનસ છે તો એ લખવા માટે આ બંને પદમાં સરખી સરખું પદ કયું છે તો x x વાળા પદો છે માટે મેં આમાંથી આ 3 માં x વાળું પદ કયું છે આ આ એટલે વર્ગમૂળમાં 2x તો એની આગળ માઈનસ લખી કાઢ્યા એ માઈનસ અહીંયા લખ્યા એ માઈનસ અહીંયા લખ્યા એટલે જુઓ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ એટલે ચિહ્નો આવી ગયા તો હવે આ પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ એટલે આની જગ્યાએ શું લખાય આ લખીશું માઈનસ વર્ગમૂળમાં 2x વત્તા આ y અને વત્તા 2 વર્ગમૂળમાં 2 અને z કૌંસ બહાર વર્ગ તો આ તમારો અંતિમ જવાબ આવી ગયો ઓકે મિત્રો તો આ દાખલાઓ અને આના જેવા બીજા દાખલાઓની પ્રેક્ટિસ તમે ઘરેથી કરજો મિત્રો તો તમને ચોક્કસથી આ દાખલાઓ એકદમ સરળ છે એટલે ઝડપથી આવડી જશે તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીએ અને જો મિત્રો તમને ધોરણ 10 અને ધોરણ 9 8 અને 7 ધોરણના ગણિત અને વિજ્ઞાનના વિડીયો જો પસંદ આવતા હોય તમને ગમતા હોય તો એને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મિત્રો